વીસવી સુરત વેરી હતા અજવાય બનાસી સાલો ભેળા બિહીન મીઠા ભોજન લી રાજવી અરે રાજવી જમાલ આજ જમવાની વાતો એક બાજુ રહી પણ આજ તને બે સવાલ પૂછું છું જે વાત હોય કે સતી વાત કરજે રાજવી અજમાલ કહો કહો રાજવી અરે રાજવી અજમાલ તો આજ દીકરી ઉડાવતા આજ દીકરી ઉડાવતા આટલા બધા આંસુ તારી આંખમાં કેમ આવી રહ્યા છે રાજન અરે રાજા પ્યાર આ દુનિયામાં જગતમાં એવો કયો ભાવ છે કે પોતાનો કાળજાનો કટકો આજ 18 વર્ષે પાપા પગલી પાડ્યો હોય કદાચ ગમ્યો ભાવ છે રાજવી હંમેશા દીકરી વળા ટણે તણે મારા લાડકી દીકરી છે મારે કોરાય નથી રાજ અરે ખમોસ રાજવી અજમાલ ખમોસ રાજવી અજમાલ જો મને આવી ખબર હોત કે તારે સંતાન ની અંદર એક પણ પુત્ર નથી તો મારા પુત્ર પર તાર ની જાણ તારા આંગણા સુધી ન આવત રાજવી અજમાલ ના ના એ તો બધા વિધિ ના લાયક છે રાજવી આજ બધી વાત ભૂલો સાલો આજ ભેળા બે મીઠા ભોજન લે રાજવી અરે નહીં રાજવી અજમાલ તમને હજી ખબર નહીં હોય કે પિંગલક ના રાજા પઠિયાર ને કેવા આકરા નિયમો છે આજે તે નિયમમાં ભવાની ની કૃપા થી તૂટતા તૂટતા રહ્યા છે રાજવી અજમાલ માટે રાજવી અજમાલ આજે હું કહું આજ કાને ખોલીને સાંભળી લેજે હે દિયો બટી યાર હે કહોને અજમાલ સાંભળો રૈયા હે કરી દવા મારા આધી દાડાની બહાર રાજપૂત જમા તો નથી તારે પરણિયા નો બોધનાર એ ધીરે એ કરીને પાપી તું તો ભજીયો રાજવી અજમાલ આજે સી નો કરું શિકાર ભાગ નો કરું એ માર ઉડતા પંખી વાળું વઢિયાર મારું નામ છે જ્યાં સુધી તારા રાજ્ય ની અંદર પુત્ર નું પાણું ન બંધાય ત્યાં સુધી મારા ભીંગણગઢ માં પગ ન મૂકતો કદાચ પગ મૂકો રાજન પઠિયાર ને ખબર પડી આજ તારા રાજ્ય જેવડા ટુકડા કરી આજ મારા ગઢ ના કાંગ્રેસ લટકાડી દે છે રાજવી અજમાલ જેમ જેમ તમે રાજવી સાહેબ હું રોજ વાડો કાવ છું આજ દીકરી દેતા લાસાર છું હું પણ આજ આજ્ઞા કરું છું જ્યાં સુધી અમારા ઘરે પુત્ર ના પારણ ન બંધાય ત્યાં સુધી તમારે ભીંગણગઢ ના ઝાડવા પડે એ રાજવી અજમાલ અત્યારે તો મારા પુત્ર પ્રતાપ ની જાન રણ માં ભૂકી જાય કદાચ જો તારે વેર મારું હોય તો આવજે મારા બિગલે ગડ્ડે પાદર જય માં ભવાની જય માં ભવાની જય માં ભવાની જય માં ભવાની અરે વીર બતા રાજ માં તમારા માતુ વીરા હે આજ પરદાન બોલાવે રાજ માતા આવજો રે
પ્રાર્થના ચરણોની અંદર સતી મિનિટ તેના લાખ લાખ વંદન છે મારા નાથ કહના અત્યારે બેન સગોડાના વેડલા પકડણ કરતી પસાર પણ નથી થયા અને સ્વયંખંડની અંદર રાણીની યાદ કરવાના કારણ શું હોય નાથ તમારા કેવા મુજબ લાટકી સગુણાના રખીથી લગ્ન કર્યા છે આજ આપણી પોકરુંની રાતની રહે તો ડગલે ને પગલે વાંજાના મેળા બોલાવશે રાણી પણ આજ આજ આપણા વ્યવહાર પણ આંગણેથી વાંજાના મેળા બોલાશે માટે આ તમારા કેવા મુજબ દીકરી સગુણાના રખે લગ્ન કર્યા છે પુત્ર પ્રાપ્તિ માટે હવે વન જવાની રાજી ખુશીથી મને રજા આપો રાણી આપ કેવી વાત કરી રહ્યા છો ના વિયોગની વાતો તો કોઈ વેરાગીને શોભે તમે જેવા રાજપૂતને શોભતી નથી માટે નાથ અથડા મેલી દો જીત મેલી દો મને તો તમને હું નહીં જવા દઉં ના જવા દઉં ખોટા વાત તમે હટ છોડી દો કારણ કે આજ કા કાયાનું કલ્યાણ કરીશ કા ભગવાન શ્રીજી પાતે પુત્રના વરદાનમાં રહીશ માટે આજ રાજી ખુશીથી મને વન જવાની રજા પુરાણી ઓઠીલા રાજા છોડી દો ને નાટ જીદીલા રાજા છોડી દો ને જીદ વનમાં સ્વામી નહીં જફાને આ દેશ હોરી
પણ જેને આગળ જેને આગળ નો દીકરા એને મેલા નો નો હોય હોય પા એ હાલો 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 રે હાલો કાશી ને અમાર ઘેરે વાંધિયા મેળા શિવ શંકર ના પૂંજારી હેલો હેલો પૂંજારી રે યોલા પૂંજારી રે યોલા શિવ શંકર ના પૂંજારી એ બોલો હેલો કોઈ આવી ના તો હરખા જવાબ નહીં દેવી ના અરે આપણે કેદી હરખા દીધા હે બેઠી ના તો આજ મારે વાત કરવી છે ભોળાનાથ ને પાર્વતીજી ની મારે વાત કરી છે ભોળાનાથ ને પાર્વતીજી ની તો આજ પાર્વતીજી ભોળાનાથ ને કે છે શું કે છે મને શું ખબર ઈ બેન ની મને ખબર હોય તો ઉલવા ગયો પાર્વતીજી ભોળાનાથ ને કે જય સ્વામિનાથ સ્વામિનાથ કે આજ બધી ભાઈ ગુંદાવાડી માં જાહે તો આપણે કેદી જાઓ કે સતી તમે ઉપડો તમે જાઓ પણ કેટલા દાડે પાછા આવશો આવશો પછી પાર્વતીજી ભોળાનાથ ને કે છે શું કે છે મને શું ખબર હવે સાંભળજો બાપુ શું કે છે હલો
વાડી રે માયલો યા લીલો લીલો બાંધો ગાજો બાંધો ગાજો બેઠેલા કે સાલ માટે પૂછી જાઉં